मित्रों तमे थाण थी 12 किलोमीटर ना अंतरे आवो ने एटले जरिया महादेव नुं मंदिर आवी जाय छे। अहींया जरिया महादेव नुं बोर्ड पण तमे जोई शको छो। अहींयाथी तमे अहींथी राइट साइड मारी देवानुं, तमारे राइट साइडमां जाओ एटले 5 किलोमीटर ना अंतरे जरिया महादेव आवेला छे। અને એ જરિયા મહાદેવના ઇતિહાસની તો તમને ખબર જ હશે કે આજે પણ ત્યાં જે પથ્થર છે ને પથ્થરમાંથી શિવલિંગ ઉપર પાણી ઝરે છે, આજે પણ અહીંયા નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે। અહીંયા લાઈવ ગાંઠિયા ફરસાણ બનાવી અને અહીંયા શ્રદ્ધાળુઓને જમાડવામાં આવતા હોય છે, પ્રસાદી આપવામાં આવતી હોય છે। તો જ્યારે પણ મિત્રો થાણથી તમે 5-6 કિલોમીટર આગળ આવો ને એટલે અહીંયા એક અવલિયા ઠાકર આવી જાય। અહીંયા અવલિયા ઠાકરનું મંદિર છે, અવલમાનું મંદિર છે, ઠાકર મંદિર કહેવાય છે। અને અહીંયા ભયંકર વળાંક છે, વાહન ધીમે ચલાવવું, તમે જોઈ શકો છો। આમથી પણ પાછળથી વળાંક આવ્યો, આગળથી પણ વળાંક આવી ગયો। તો જ્યારે પણ તમે આવો અવલિયા ઠાકરે દર્શન કરવા પણ જરૂર આવજો। સામેથી તમે થાનથી આવો ને એટલે અહીંયા ધાડ ઉપર તમને વળાંક ઉપર જ જોવા મળશે અવલિયા ઠાકરનું મંદિર। તો આપણે અહીંયા જશું દર્શન કરવા માટે। અહીંયા થોડાક તમારે 50-એક પગથિયા ચડવાના છે, પછી આવી જશે આગળ અવલિયા ઠાકર। અહીંયાથી પણ આપણે થોડાક પગથિયા ચડી જશું। મિત્રો આપણે ઉપર આવતા રહ્યા એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ હોલ છે એક મોટો જબરદસ્ત। અહીંયા ગણપતિની પ્રતિમા છે, આ બાજુ પણ એક હોલ છે, સામે હવનકુંડ છે। અને આપણે અત્યારે આવી ગયા હવે દર્શન કરવા માટે અવલિયા ઠાકરના। તો અહીંયા દર્શન કરતાં પહેલાં આપણે અહીંયા મહાદેવનું એક નાનું એવડું મંદિર છે, મહાદેવના દર્શન કરી આપણે થોડાક આગળ વધીએ એટલે અહીંયા અવલિયા ઠાકર આવી જાય। જય અવલિયા ઠાકર। મિત્રો આપણે દર્શન કરી લઈશું હવે અવલિયા ઠાકરના। મિત્રો આ ઠાકરના દર્શન કરી લીધા બાદ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે હજી અહીંયા પણ બીજું એક મંદિર આવેલું છે, તો ત્યાં પણ આપણે દર્શન કરીશું। અહીંયા છે હનુમાન દાદા। મિત્રો અહીંયા રૂપિયા ચોંટાડેલા છે હનુમાન દાદાને ઘણા બધા લોકોએ। આ બાજુ દર્શન કરીએ એટલે અહીંયા ગણપતિ દાદા છે, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે રૂપિયા ચોંટાડવામાં આવ્યા છે પોતપોતાની શ્રદ્ધા અનુસાર। મિત્રો આ તમે જોઈ શકો છો કે એનું લોકેશન કેવું જબરદસ્ત લાગે છે તમને। અહીંયા ચોમાસામાં આવો ને તો તમને બહુ મજા આવે। સામે થાન રોડ છે, આપણે ચોટીલા જવા માટે થોડાક આગળ ચાલીશું। અહીંયા બહુ લોકેશન જબરદસ્ત છે, જે તમે જોઈ શકો છો કે અહીંયા નીચે છે એ ભોજનશાળા છે, ડુંગર ઉપર મંદિર છે, સામે મોટી જબરદસ્ત જગ્યા છે। મિત્રો થાન બાજુથી તમે આવો ને એટલે રસ્તામાં અહીંયા એક સીતારામ બાપુની મઢુલી આવી જાય છે, જે તમે જોઈ શકો છો કે અહીંયા લોકેશન તમે જુઓ ને તો તમને એમ થઈ જાય કે અત્યારે જ અહીંયા ભાગીને અત્યારે અહીંયા દર્શન કરવા આવતા રહો। મિત્રો અહીંયા ચોટીલા જવા માટે જ્યારે અહીંયા પદયાત્રી આવતા હોય ને ત્યારે પૂનમના દિવસે, આગલે દિવસે, 14ના દિવસે અહીંયા પદયાત્રીઓ ખૂબ જતા હોય ત્યારે લાખો શ્રદ્ધાળુઓને અહીંયા નિઃશુલ્ક પ્રસાદી આપવામાં આવે છે। અહીંયા લાઈવ ગાંઠિયા ફરસાણ બનાવી અને અહીંયા શ્રદ્ધાળુઓને જમાડવામાં આવતા હોય છે, પ્રસાદી આપવામાં આવતી હોય છે। તો જ્યારે પણ તમે અહીંયા પૂનમે પદયાત્રા તરીકે આવો ત્યારે સ્પેશિયલ અહીંયા પ્રસાદી લેવા માટે પણ, દર્શન કરવા માટે પણ જરૂર આવજો। મિત્રો તમે થાણથી 12 કિલોમીટરના અંતરે આવો ને એટલે જરિયા મહાદેવનું મંદિર આવી જાય છે। અહીંયા જરિયા મહાદેવનું બોર્ડ પણ તમે જોઈ શકો છો। અહીંયાથી તમે અહીંથી રાઇટ સાઇડ મારી દેવાનું, તમારે રાઇટ સાઇડમાં જાઓ એટલે 5 કિલોમીટરના અંતરે જરિયા મહાદેવ આવેલા છે। અને એ જરિયા મહાદેવના ઇતિહાસની તો તમને ખબર જ હશે કે આજે પણ ત્યાં જે પથ્થર છે ને પથ્થરમાંથી શિવલિંગ ઉપર પાણી ઝરે છે, આજે પણ। તો જ્યારે પણ તમે અહીંયા ચોટીલા દર્શન કરવા માટે આવો ત્યારે જરૂર અહીંયા આ જરિયા મહાદેવના દર્શન કરવા પણ જરૂર આવજો।